બોડીના કોઈક ભાગે ઈજા થાય કે ત્યાં ગુમડું થાય ત્યારે એક ડેરિંગ, એક તમારો અંદરનો અવાજ, એક તાકાત અને એક હોંસલાથી જ તમે લોખંડનો ગરમ સળિયો ત્યાં લગાવી દો. એ પ્રકારની નિષ્ઠા, એ પ્રકારની તાકાત આજના યુવાનોમાં જગાડવા માટે જેણે એક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. દર્શક મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ એટલે કહેવાતા હતા કે સાથે જ લોખંડ જેવું તેવું જીવન હતું. કોઈ પણ પ્રકારે નિરાશ થવાની જરૂર નથી, ક્યારેક હાર તમને હરાવી જતી નથી, એ તમારા મનના સંકલ્પો પર નક્કી થાય છે. દર્શક મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલ એક સાચા અર્થમાં યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત ગણાય છે. આજે તેઓનો જન્મદિવસ હોય, અનેક જગ્યાએ તેઓની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ સયાજીગંજ સ્થિત જેઓનું પ્રતિમા છે ત્યાં પ્રતિમાએ જ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ ગણાતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે જ વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરીડન સર્કલ સ્થિત જ્યાં તેઓની પ્રતિમા છે તે પ્રતિમાને જ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ આયોજિત આ કાર્યક્રમ રાખવામાં છે. કાર્યક્રમમાં વડોદરાના મેયર બિન્કીબેન સોની, સાંસદ રંજનબેન ભટ્ટ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિત મહાનગરપાલિકાના કોર્પોરેટરો સાથે અધિકારીઓ અને નાગરિકો જ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સ્વરાંજલિ પણ અર્પણ કરી હતી. આજે સરદાર સાહેબની જન્મ જયંતિ, લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દેશને અખંડ બનાવવામાં પોતાની ખૂબ આગવી ભૂમિકા. કદાચ સરદાર સાહેબ ના હોત તો જૂનાગઢમાં આપણે વિઝા લઈને જવું પડે, પણ રજવાડાઓએ પણ સરદાર સાહેબની વાત માનીને અખંડ ભારત બનાવવામાં જે સરદાર સાહેબનું યોગદાન છે, આજના દિવસે ખૂબ ખૂબ નમન કરીએ છીએ, શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને આવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે રીતે શ્રેષ્ઠ ભારત બનાવવા માટે સમર્પિતતાથી પોતે પોતાનું યોગદાન આપી રહ્યા છે, આપણને સૌને પણ જોડી રહ્યા છે, આવો આપણે પણ આજે સંકલ્પ કરીએ કે સરદાર વલ્લભભાઈ પટેલજીએ જે રીતે એમના કાર્યો કર્યા છે દેશ માટેના, એમાંથી થોડી કંઈક વાત લઈ આપણે પણ આપણા ગુજરાત, આપણા વડોદરા અને ભારત દેશ માટે થોડા સમર્પિત થઈએ અને સરદાર સાહેબને આપણે શ્રદ્ધાંજલિ આપીએ. સરદાર સાહેબને મારી શ્રદ્ધાંજલિ, નમન, વંદન. 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ જન્મ જયંતિ અવસર પર પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ હતો. સરદાર વલ્લભભાઈ પટેલ જેને અર્પણથી ખૂબ જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા, એમને સ્વાધ્યયનથી એજ્યુકેશન પ્રાપ્ત કર્યું અને કરમસદ ખાતે અભ્યાસ કર્યા બાદ તેમને વકીલાતમાં અભ્યાસ ચાલુ કર્યો, વકીલાતની પ્રેક્ટિસ પણ કરી. જ્યારે તેઓ વકીલાત કરી રહ્યા હતા ત્યારે ગાંધીજીના વિચારોથી પ્રેરિત થઈ અને આઝાદીની ચળવળમાં પણ તેમણે પોતાનું ઉત્તમ અનુપમ યોગદાન આપ્યું અને એ સરદાર કહેવાયા અને ત્યારબાદ લોખંડી પુરુષ પણ કહેવાયા. લોખંડી પુરુષ કહેવાયા એના માટેનું એક ઉત્તમ ઉદાહરણ આપું તો, જ્યારે તેઓ વકીલાત કરી રહ્યા હતા અને કોઈક કેસનું જ્યારે છેલ્લી અંતિમ સુનવાઈનો દિવસ હતો ત્યારે એમને એક તાર મળ્યો, તાર એમને વાંચી અને પોતાના ખિસ્સામાં મૂક્યો અને ત્યારબાદ અંદર કોર્ટમાં જઈને એમને કેસ લડી અને એમાં સફળતા પણ પ્રાપ્ત કરી. ત્યારબાદ એ અચાનકથી એકદમ ઢીલા થઈ ગયા અને સાવ ઉદાસ હતા. એમના આજુબાજુના સમર્થકો દ્વારા કહેવામાં આવ્યું કે આપ તો કેસ જીતી ગયા છો છતાં પણ કેમ ઉદાસ છો, ત્યારે એમને પોતાના ખિસ્સામાંથી કાઢી અને એ તાર આપ્યો જેમાં એમના પત્નીના મૃત્યુના સમાચાર હતા. એટલે લોખંડી પુરુષ એમના અનેક ઉદાહરણ છે, પણ એક જ્યારે પોતાની જીવનસાથીની વિદાય આ દુનિયામાંથી થાય અને ત્યારે પણ કર્તવ્ય ભાવનાને જ પોતાનું પ્રાથમિકતા આપી, એ આપણે આ લોખંડી પુરુષ પાસેથી શીખી શકીએ છીએ. આવા અને જ્યારે સ્વતંત્રતા પછી તરત દેશ જ્યારે વિરોધો અને વિરોધોરૂપી સંકટોનો સામનો કરી રહ્યો હતો ત્યારે 565 જેટલા રજવાડાઓને એકત્રીકરણ કરી અને સંગઠનનું અને એકતાનું ઉત્તમ અનુપમ ઉદાહરણ પૂરું પાડનાર એવું ઉત્તમ અનુપમ વ્યક્તિત્વ હોય તો એ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. આજ રોજ સરદાર વલ્લભભાઈની જન્મજયંતિ અવસર પર હું શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. આજે રાષ્ટ્રીય એકતા દિવસ લોખંડી પુરુષના ઉદાહરણ નામે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આજે રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રન ફોર યુનિટીના કાર્યક્રમ બાદ સરદાર પટેલ સાહેબની સ્ટેચ્યુ ઉપર પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. કાર્યક્રમમાં વડોદરાના માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, સાંસદ રંજનબેન ભટ્ટ, તમામ કાઉન્સિલરો, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ, તમામ લોકો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ હાજરી આપી અને પુષ્પાંજલિનો કાર્યક્રમ કર્યો છે. સરદાર પટેલ કે જેમણે 562 જેટલા રજવાડાને ભેગા કરી અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતા માટે કામ કર્યું હતું, એક ભારત શ્રેષ્ઠ ભારતના નારા સાથે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રન ફોર યુનિટીનું
જે આજે આયોજન કરવામાં આવ્યું અને રાષ્ટ્રીય એકતા દિવસે જે સરદાર વલ્લભભાઈ પટેલની પુષ્પાંજલિનું આયોજન થયું છે, આ દિવસે બોટાદના તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવું છું અને આપણે સૌ રાષ્ટ્રીય એકતા અને અખંડિતા માટે કટિબદ્ધ રહીએ અને એક ભારત શ્રેષ્ઠ ભારતના નારાને બુલંદ બનાવીએ. 31 ઓક્ટોબર સરદાર પટેલ ભારતના લોહપુરુષ અને ભારતના યુનિફાયર એવા સરદાર પટેલની આજે જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરીને એમને સચ્છત નમન કરીએ છીએ. ભારતના એક યુનિફાયર કહેવાય છે, કારણ કે જે નાના નાના રજવાડા હતા એમને એકત્રિત કરીને પણ અત્યારે જે ભારતનો નકશો છે એમના આભારી છે. સાથે સાથે પંડિત જવાહરલાલ નહેરુ સાથે રહીને જે દેશને એક દિશા સૂચન આપ્યું, આજે દેશ જે ઊંચાઈઓ પર છે એ મહાન નેતાઓ પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલજીની એક લોંગ ટર્મ વિઝનના લીધે છે. ભારત કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે બી એમને જે સેવા આપી છે એમને બિરદાવીએ છે અને એમનું જીવન જે એક લોહ પુરુષ તરીકે કહેવાય છે, સ્ટ્રોંગ ડિસિઝન મેકિંગ, કોઈ બી જગ્યાએ નિર્ણય શક્તિ જે છે તે એમના જીવનમાંથી એ નિર્ણય શક્તિનો પ્રેરણા લેવાની જરૂર છે. ફિઝિકલ હોય, મેન્ટલ હોય કે દેશ માટે નિર્ણય લેવાના હોય, એક કડક ખાતે જે એમને ડિસિઝન્સ લીધા, આઈ થિંક તમામ લોકોએ પોતાના અંગત જીવનમાં સામાજિક જીવનમાં એમના જીવનથી પ્રેરણા લેવી જોઈએ. આજે એમને સચ્છત નમન કરીએ છીએ અને પુષ્પાંજલિ અર્પણ કરીશું.